તેને લાગ્યું કે ભગવાન બોલી રહ્યા છે. પછી તે પોતાના ઘૂંટણીએ પડ્યો અને કહ્યું, તમે ક્યાંથી બોલી રહ્યા છો? જો તમે અમુક વસ્તુઓ કરશો તો લોકો તમારા પર હસશે. નમસ્કારમ સદગુરુ, મને એવું લાગે છે કે લોકો શું વિચારશે કે હસીનો પાત્ર બનવાનો ભય એ બંને મારા માટે અવરોધ છે. તમારો અભિપ્રાય નહીં, કોઈ બીજાનો અભિપ્રાય. અને તમે એ નથી જાણતા કે તેમનો અભિપ્રાય શું છે. સૌથી પહેલા તો શું તેમની પાસે તમારા પર અભિપ્રાયો બાંધવાનો ટાઈમ છે? શું તેમને તમારામાં એટલો રસ છે કે તમારા વિશે અભિપ્રાય બાંધવામાં તેઓ સમય બગાડશે? પણ કોઈએ કદાચ કંઈક કર્યું, કદાચ કંઈક કીધું. જો તમે એકદમ ખોટી દિશામાં હોવ. કેનેડાના એક માણસે શિયાળાના દિવસોમાં થોડો નશો કરી લીધો. પછી તેને થીજેલા તળાવમાં માછલી પકડવાનું મન થયું, એટલે તે ગયો અને બરફ તોડવાનું શરૂ કર્યું. એટલામાં એક મોટો અવાજ આવ્યો, આ બરફની નીચે કોઈ માછલી નથી. તે ચોંકી ગયો. તેને લાગ્યું ભગવાન બોલી રહ્યા છે. પછી તેને લાગ્યું, કેમ કે તેને કંઈ દેખાઈ નહોતું રહ્યું, તેને લાગ્યું કે કદાચ તે બસ દારૂની અસર હશે. અને ફરી તેણે બરફ તોડવાનું શરૂ કર્યું. ફરી એક વખત એક મોટો અવાજ આવ્યો, આ બરફ નીચે કોઈ માછલી નથી. પછી તેના ઘૂંટણીએ પડ્યો અને કહ્યું, ભગવાન, તમે ભગવાન છો? તમે ક્યાંથી બોલી રહ્યા છો? પેલા અવાજે કહ્યું, હું આ બરફ પર સ્કેટિંગ કરવાની જગ્યાનો મેનેજર છું. જો તમે અમુક વસ્તુઓ કરશો તો તમારો મજાક બનશે, પણ મોટા ભાગના સમયે કોઈની પાસે સમય નથી તમારા વિશે વિચારવા માટે, તમારા વિશે અભિપ્રાય આપવા માટે, તમારો મજાક બનાવવા માટે કોઈની પાસે ટાઈમ નથી. તેઓ પોતાની વસ્તુઓમાં વ્યસ્ત છે. એક મિનિટ પણ મળે તો તેઓ તમારી સામે પણ ક્યાં જોઈ રહ્યા છે. હવે તો તમે પરેશાન ના થશો. જો તમે થોડા હાસ્યાસ્પદ લાગી રહ્યા હો અને લોકો હસે, તો શું તે સારું નથી કે કમસે કમ તમે કોઈકના આનંદનો સ્ત્રોત બનો છો? હું એમ નથી કહી રહ્યો કે તમારે દરેક સમયે પોતાનો મજાક બનાવતા રહેવું જોઈએ, પણ તે ઠીક છે. ક્યારેક ક્યારેક પોતાનો મજાક બનાવવું તે એક માનવીય છે. હા, તમે હંમેશા એકદમ સાચા છો. આ થોડી સમસ્યા છે. આનો અર્થ એ નથી કે તમે સાચા છો. આનો અર્થ છે કે તમારામાં થોડી તકલીફ છે. હું હંમેશા સાચો છું તેનો અર્થ એ નથી કે તમને બધી ખબર પડી ગઈ છે. અર્થાત તમે થોડા પાગલ છો, બસ એટલું જ. તમને બધું નથી દેખાતું. ત્યારે તમે હાસ્યાસ્પદ બની જાઓ છો. જો તમે હાસ્યાસ્પદ બનવા માટે તૈયાર હોવ તો તમે બહુ પ્રેમાળ બની શકો છો. ઘણા બધા લોકો તમારા પ્રેમમાં પડી જશે, કેમ કે તમે મૂર્ખ છો. ખરેખર તેમને લાગે છે તમે ક્યુટ છો. So don't bother about what somebody is thinking. What somebody is thinking is their problem, isn't it? બીજું કોઈ શું વિચારે છે તેનાથી પરેશાન ન થાઓ. તેઓ શું વિચારે છે તે તેમની સમસ્યા છે, છે કે નહીં? તેમના મગજમાં શું થઈ રહ્યું છે એ તેમની સમસ્યા છે, હા કે ના? શું તેઓ આવીને તમને કહી રહ્યા છે કે તમે હાસ્યાસ્પદ છો? જો તેઓ તેવું કહી રહ્યા હોય તો તેઓ મદદરૂપ છે. ધારો કે તમે માછલી પકડવા માટે બરફનું સ્કેટિંગનું મેદાન ખોદી રહ્યા હોવ અને કોઈએ તમને કહ્યું, તે બહુ મદદરૂપ સૂચન છે, છે ને? તેમણે તમને એવું નથી કીધું. તમને ખબર નથી કે તેમના મગજમાં શું ચાલી રહ્યું છે. તમે શું કામ બધાના મન વાંચવાનો પ્રયત્ન કરી રહ્યા છો? તમારા મગજનો ગુણ શું છે તમારે તેની ચિંતા કરવી જોઈએ. બીજા લોકોના મનનો ગુણ અને તેની સામગ્રીની ચિંતા ના કરશો. તે કરવા જેવું નથી હું કહી રહ્યો છું.
બીજા લોકોના મનની તપાસ કરવી તે કરવા જેવું નથી, તેમાં કશું જ ખરેખર જોવાલાયક નથી. તમે જો તમારા મનમાં શું થવું જોઈએ તેની ચિંતા કરો તો તમારું જીવન સુધરશે. જો તમે તેની ચિંતા કરતા હોવ કે પેલો શું વિચારતો હશે, પેલી શું વિચારતી હશે, તો તમે પાગલ થઈ જશો, કેમ કે તમે જાણતા નથી શું છે. બધી ધારણાઓ છે. જો તમે અનુમાનો લગાવશો તો તે તમને દરરોજ પાગલ કરી મૂકશે, ખરું કે નહીં? તો હવે પછી તમે બસ આ જુઓ, જો તમને લાગે છે કે કંઈક હાસ્યાસ્પદ છે તો તેને ના કરશો. જો તમને લાગે છે તે કરવા લાયક છે તો બસ કરો, કોઈ ફરક નથી પડતો. બીજું કોઈ કદાચ વિચારે કે તે હાસ્યાસ્પદ છે. હું બ્રહ્માંડમાં કોઈ પણ વસ્તુની મજાક કરી શકું છું, તેનો અર્થ એ નથી કે હું તેનો વિરોધી છું. તેના વિશે રડવાને બદલે કમસે કમ આપણે આ બધી મૂર્ખામી ભરી વસ્તુઓ પર હસવું જોઈએ. તે એક પસંદગી છે. તમે દુનિયામાં ઘણી મૂર્ખામી ભરી વસ્તુઓ જોઈને અને તેના પર રડી શકો છો કે તમે તેના પર હસી શકો છો. તેને ઠીક કરવાની તમારી ક્ષમતા વધુ સારી હોય છે. એવું નથી કે આપણાથી બધું ઠીક થાય, પણ કંઈક ઠીક કરવાની ક્ષમતા વધારે સારી હોય જ્યારે આપણે હસવાના મોડમાં હોઈએ છીએ, નહીં કે રોવાના મોડમાં, છે કે નહીં? તો તમે પરેશાન ના થાઓ. જો કોઈક હસે તો તમે તેમની સાથે જોડાઈને હસી શકો છો, તમે મિત્રો બનાવશો. જો પ્રતિક્રિયા આપશો તો તમે કાયમ માટે હાસ્યપાત્ર બની જશો. પહેલેથી જ તમે એક મૂર્ખ વસ્તુ કરી લીધી છે, હવે પ્રતિક્રિયા આપશો તો કાયમ માટે હાસ્યપાત્ર બની જશો. જો તમે તેમની સાથે જોડાઈ જાઓ અને હસો તો તે લોકો તમે જે કંઈક ખોટું કરી રહ્યા હશો તેમાં તમારી મદદ કરશે. શક્ય છે, પણ ગમે તે રીતે મોટાભાગના લોકો તમારા વિશે વિચારી નથી રહ્યા. તમને નિરાશ કરવા માટે સોરી.